नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया आ विडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 7 नी अंदर जे दाखलाओ बाकी राख्या छे ए भणी अने आ प्रकरण नु काम पूरु करिए। तो स्वाध्याय 7 पाना नंबर 311 એમાં चौथा प्रश्न नो छठो टुकमा पान नंबर 311 ऊपर जे पहलो प्रश्न छापेलो छे एनु सोल्यूशन आजे करवानु छे। बोर्ड मा आज सुधी मा 4 वखत पूछाई गेलो प्रश्न अने 3 मार्क मा हजी एटलो ज अगत्यनो अने महत्वनो प्रश्न अने शीखवा जेवो, शीख्या वगर आवडशे नहीं एवो आम सेल ऑन सरल पण एक वार शीखवो पड़े एवो दाखलो आपणे भणीए। विद्यार्थी मित्रों, आ दाखलामां हजी एक वार सूचना पूछू, मोस्ट आईएमपी एवुं लखी नाखजो, बराबर। चलो रकममां ध्यान आपजो। पाना नंबर 311 ऊपर सौथी पहला जे छापो ए प्रश्न सोल्व करीए। ए अने बी नी पेढ़ी कुल मिलकतो 150,000 छे, तेमा रोकड 10,000 समायेली छे, पेढ़ी चोखी मिलकतो 1,00,000 नी छे, मूड़ी अने अनामत नु प्रमाण 4:1 छे, बी नी मूड़ी करता ए नी मूड़ी 20,000 वधु छे, माल मिलकत निकाल खातानी खोट 20,000 थयेल छे, पेढ़ीनु विसर्जन कर्यु, शरुनु पाकु सर्वयु बनावी, ए अने बी नी शरुनी मूड़ी शोधो। अंडरलाइन करो, शरुनु पाकु सर्वयु बनावी अने मूड़ी मेळववानी छे। ध्यान आपजो, दाखलो पत्या पछी तमे वीडियो अटकावी एक साथे आखो दाखलो अने एनी गणतरी लखी लेजो। आ दाखलामां बोर्डमां ज्यारे प्रश्न पूछाशे त्यारे छापेलू जावशे के जरूरी गणतरी दर्शावो। ई गणतरी वगर जो तमे दाखलो गणी होय छे तो तमने पूरा गुण नहीं मळे। सौथी पहला तो शरुनुं पाकुं सर्वयु बनावीए। હવે જો આપણને શરૂનું પાકું સરવૈયું બનાવવાનું કીધું છે, સૌથી પહેલા આપણે પાકું સરવૈયું બનાવ્યું, મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ। હવે વિદ્યાર્થી મિત્રો, એણે જે આપણને માહિતી આપી છે ને એને આપણે દાખલામાં લખીએ। હવે જુઓ, સૌથી પહેલા એને શું કીધું, એ અને બી ની પેઢીની કુલ મિલકતો 3,00,000 છે, એ સોરી 1,50,000 છે,
પેઢીની મિલકતો કુલ મિલકતો કેટલી છે 1,50,000 ટોટલ મિલકતો કેટલી છે 1,50,000 બરાબર એનો મતલબ અહીંયા મિલકત લેણા બાજુ આપણે ટોટલી મિલકતો બતાવી હોય તો એ ટોટલ મિલકત કેટલી છે 1,50,000 હવે તમને ખ્યાલ છે પાકા સરવૈયાની બે બાજુનો સરવાળો કેવો થાય સરખો થાય તો જો મિલકત લેણાનો સરવાળો 1,50,000 હોય તો મૂડી દેવાનો સરવાળો પણ 1,50,000 જ હોય રેડી આ એણે જે પહેલી માહિતી આપી એના આધારે આપણે આટલું લખ્યું આ આપ્યું તું આપણને ખ્યાલ છે કે બંને ટોટલ સરખા થાય પછી શું કીધું તેમાં રોકડ 10,000 સમાયેલી છે કુલ મિલકતો 1,50,000 છે એમાં રોકડા કેટલા છે 10,000 કે ભાઈ પેઢીની કુલ મિલકતો જે છે એ 1,50,000 છે એમાં 10,000 રોકડા સમાયેલા છે તો સ્વાભાવિક છે રોકડ સિવાયની અન્ય મિલકતો કેટલી હશે તો એ કેવી રીતે મળે કુલ મિલકત 1,50,000 એમાં 10,000 રોકડ તો રોકડ સિવાયની અન્ય મિલકતો કેટલી હોય 1,40,000 હશે જો આના આધારે આપણે આ લખ્યું 10,000 આપ્યા છે એને આધારે આપણે આ મિલકતોનો આંકડો ગોત્યો કે ભાઈ જો રોકડ 10,000 હોય તો રોકડ સિવાયની અન્ય મિલકત 1,40,000 હોય પછી પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000ની છે ચોખ્ખી મિલકત વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે પાઘડીનું પ્રકરણ યાદ કરવું પડે પાઘડીના પ્રકરણમાં તમે ભણી ગયા કે ચોખ્ખી મિલકત એટલે કે રોકાયેલી મૂડી તો ચોખ્ખી મિલકત રોકાયેલી મૂડી એનું આપણે સૂત્ર લખતા હતા કુલ મિલકત માઇનસ કુલ દેવા કુલ મિલકતો માઇનસ કુલ દેવા તમે ચોખ્ખી મિલકતે કહેવાય રોકાયેલી મૂડી કહેવાય હવે તમને યાદ આવશે હા સાહેબ આપણને એટલે દર વખતે રોકાયેલી મૂડી ઓબ્લિક ચોખ્ખી મિલકત એવું શું કામ લખાવતા હતા તો બંને બાબત એક થઈ હવે તમે જુઓ તો ચોખ્ખી મિલકતના જે સૂત્ર છે કે આપણી નેટ ચોખ્ખી મિલકત કેટલી તો કે કુલ મિલકત માઇનસ કુલ દેવા જેટલી આ સૂત્રને આધારે આપણે દેવા મેળવીએ કે કઈ રીતે ચોખ્ખી મિલકતો જુઓ રકમમાં આપી છે 1,00,000 ચોખ્ખી મિલકત કેટલી છે 1,00,000 પછી કુલ મિલકતો દાખલાની શરૂઆતમાં આપી કેટલી આપી છે 1,50,000 માઇનસ કુલ દેવા હવે કુલ દેવા માઇનસ છે ને બરાબરની આ બાજુ લાવો તો એ પ્લસ થઈ જાય એટલે કુલ દેવા બરાબર 1,50,000 આ 1,00,000 રૂપિયા અહીંયા આગળ પ્લસ માં છે અને બરાબર ની આ બાજુ લાવો તો એ માઇનસ થાય એટલે માઇનસ 1,00,000 તો એનો મતલબ થશે કુલ દેવા કેટલા હોય પેઢીના 50,000 જો આ ચોખ્ખી મિલકતનો જે આંકડો આપ્યો ને એને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ દેવા મેળવી શક્યા કે ચોખ્ખી મિલકતનું સૂત્ર કુલ મિલકત માઇનસ કુલ દેવા એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દેવા મેળવ્યા કુલ દેવું કુલ કુલ દેવા આપણને મળ્યા 50,000 પછી હવે તમે જુઓ બરાબર જો એક એક માહિતીને આધારે આપણને જે કંઈ આપ્યું છે એ આપણે લખતા જઈએ છીએ મેળવતા જઈએ છીએ હવે 1,50,000 નો ટોટલ છે મૂડી દેવા બાજુ એમાં દેવા કેટલા છે 50,000
તો સ્વાભાવિક છે કે હવે અહીંયા આગળ મૂડી દેવા બાજુ બીજું શું શું આવે, તો મૂડી આવે, અનામતો આવે, દેવું આવે. તો દેવું આપણે લખી નાખ્યું. હવે 1,00,000 રૂપિયા જે અહીંયા બાકી રહેશે ને, મૂડી અને અનામત ના હોય, ઈ આપણે ગણતરી કરી અને પરીક્ષક ને બતાવવું પડે. કઈ રીતે? તો કે પાકા સરવૈયાનો સરવાળો કે ભાઈ આપણે મેળવવાનો છે આંકડો મૂડી અને અનામતનો. ઈ આપણને મોઢે ખબર પડી ગઈ ભાઈ હવે 1,50,000 કરવામાં અહીંયા 1,00,000 બાકી રહ્યા છે, પણ એની ગણતરી બતાડીએ. તો મૂડી અને અનામત બરાબર પાકા સરવૈયાનો સરવાળો માઇનસ કુલ દેવા. તો સરવાળો 1,50,000 માઇનસ કુલ દેવા 50,000, તો 1,00,000 રહેશે. હવે રકમમાં વાંચો, આ તો જો આપણને મોઢે ખબર પડી ગઈ કે અહીંયા 1,00,000 બાકી રહેશે. ઈ આપણે આમ આખો એવું સૂત્ર નથી, પણ આપણે જાતે બનાવી લખી નાખ્યું કે આ રીતે આપણને મળે. બરાબર. હવે તમે જુઓ રકમમાં આગળ વાંચો તો આપણે કુલ ચોખ્ખી મિલકતો 1,00,000 ની છે, એને આધારે આ 50,000 ગોત્યા. ઈ 50,000 લખીને એના આધારે આ 1,00,000 ગોત્યા. હવે આપણને કીધું છે કે આ જે 1,00,000 મળ્યા ને, એમાં મૂડી અને અનામત નું પ્રમાણ 4:1 છે. તો મૂડી બરાબર 1,00,000 ગુણ્યા 4:1 એટલે 4/5. અનામત કેટલું થશે? તો કે 1,00,000 ગુણ્યા 1/5. તો આ આંકડો આવશે 80,000, આ આંકડો આવશે 20,000. તો હવે જે અહીંયા આગળ 1,00,000 ઘટે છે, એમાં મૂડી, એમાં એની મૂડી અને બી ની મૂડી એમ બંનેની થઈને પેઢીની કુલ મૂડી કેટલી છે? 80,000. અને અનામત, અનામત કેટલું છે? 20,000. લ્યો, આ આપણે આ એક બાબતને બાદ કરતા આખું પાકું સરવૈયું મળી. ફરીવાર સમજાવું છું, ભણાવું છું. આ દાખલાની રકમ એક અને કોઈ દી સોલ્વ થાય એવી નથી. આમાં એક એક બાબત લેતું જવાનું, સોલ્યુશન કરતું જવાનું. અત્યાર સુધી જે કામ કર્યું ને એનું હું રિવિઝન કરાવું છું. ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. સૌથી પહેલા હું કીધું કુલ મિલકતો 1,50,000 છે. બરાબર. એને આધારે આપણે બંને સાઈડે સરવાળા લખ્યા, કારણ કે પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કેવો હોય? સરખો હોય. પછી આપણને એમ કીધું કે કુલ મિલકતો 1,50,000, એમાં રોકડ 10,000. તો 1,50,000 માંથી 10,000 બાદ કરીને અન્ય મિલકતો આપણને મળી 1,40,000 ની. કે ભાઈ કુલ 1,50,000, એમાં 10,000 રોકડા, તો રોકડા સિવાયની મિલકતો કેટલી? 1,40,000. પછી આપણે આગળ વધ્યા રકમમાં. તો પછી આપણને રકમમાં કીધું છે કે ચોખ્ખી મિલકત 1,00,000 છે. તો આપણે ચોખ્ખી મિલકત નું સૂત્ર મૂક્યું. આ ગણતરી તમારે દાખલામાં સરવૈયાની નીચે બતાડવાની હોય. બરાબર. ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો ચોખ્ખી મિલકતના સૂત્રનો ઉપયોગ કરી દેવાને બરાબરની આ બાજુ લાવ્યા, ચોખ્ખી મિલકતને આ બાજુ લઈ ગયા, અને દેવું આપણને મળ્યું 50,000. દેવું ક્યાં બતાડવામાં આવે? મૂડી દેવા બાજુ. હવે સાંભળજો, મોઢે ખબર પડી જાય કે 1,50,000 માં દેવું 50,000 છે, તો ઈ સિવાયનો આંકડો કેટલો હોય? 1,00,000 નો. એટલે આપણે આ ગણતરી દ્વારા 1,00,000 નો આંકડો મેળવો. અને જુઓ, ઈ 1,00,000 છે ને,
મૂડી અને અનામત નો ભેગો આંકડો છે, એ મૂડી અને અનામત નો ભેગો આંકડો છે, એટલે આપણે એને 4:1 માં વેચ્યું તો આપણને ખબર પડી કે મૂડી 80,000 અનામત 20,000, આવી રીતે આપણે કમ્પ્લીટ કર્યું છે। હવે આપણે ફાઇનલ પ્રશ્નનો જવાબ આપીએ। તમે જુઓ હવે આગળ હું કીધું, બી ની મૂડી કરતા એ ની મૂડી 20,000 વધુ છે। હવે આ જે 80,000 છે ને એના ભાગ પાડવાના છે, પણ કેવી રીતે ભાગ પાડવાના છે, તો કે એ કરતા બી ની મૂડી 20,000 વધુ આવવી પડે। તો હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એ ની મૂડી કરતા બી ની મૂડી 20,000 વધુ આવવી પડે એવી રીતે ભાગ પાડવાના છે। બી કરતા એ ને 20,000 વધુ મળવા જોઈએ। અહીંયા તમે ચોપડીમાં જોશો, કોઈ પણ નવનીતમાં કે અન્ય પ્રકાશનોમાં જોશો ને, તો એક્સ ધારીને એને એમ ગણતરી કરીએ છે। અહીંયા તમારે એવું કાંઈ નથી કરવાનું। ખરેખર તો આ દાખલો હું ક્લાસરૂમ સિવાય ક્યાંય નથી શીખવાડતો, બરાબર, કેમ કે આ જે બાબત છે એકદમ ઈઝી કરી હું તમને સમજાવવાનો છું। હવે તમે જુઓ અહીંયા છે ને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે। આપણે 80,000 ના ભાગ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, કેટલા રૂપિયાના, 80,000 ના। એમાં ભાગ એવી રીતે પાડવાના કે બી કરતા એ ને 20,000 વધુ મળવા જોઈએ। તો આપણે શું કરીએ છીએ, સાંભળજો બરાબર, 80,000 માંથી પહેલા જ તે 20,000 એને આપી દઈએ। એને બી કરતા એ ની મૂડી 20,000 વધુ છે, તો તમે માનો ના 80,000 રૂપિયાનું બંડલ છે, એમાંથી 20,000 ગણી એને આપી દીધા। તો 80,000 માંથી 20,000 કાઢીએ તો બાકી કેટલા રહેશે, 60,000 રહેશે। એના હવે સરખા ભાગ પાડી નાખો, તો 60,000 ના બે સરખા ભાગ પાડો, 80,000 માંથી 20,000 કાઢી અને 60,000 ના બે સરખા ભાગ પાડો, તો આને 30,000 મળે, આને કેટલા મળે, 30,000। જો આના 20 તો પહેલા એક બાજુ જ કાઢી લીધા હતા, તો ફાઇનલ આના કેટલા આવશે, 50,000, અને આના કેટલા આવશે, 30,000 આવશે। જુઓ તો બી કરતા એ ની મૂડી 20,000 વધુ આવી ગઈ, તો એનો મતલબ એ ને 50,000 અને બી ને 30,000, રેડી, બરાબર। આ હાવ સામાન્ય બુદ્ધિથી આપણે આનું સોલ્યુશન કરી નાખ્યું કે 80,000 રૂપિયામાંથી 20,000 ને પહેલા જ આપી દીધા, પછી 20,000 આપ્યા પછી વધ્યા કેટલા, 60,000। ઈ 60,000 ના આપણે હરખા ભાગ પાડી નાખ્યા, તો બે ને 30,000, બરાબર। લ્યો, આમાં ક્યાંય ધારવાની કોઈ ગણતરી કરવાની જરૂરિયાત છે નહીં। આ વસ્તુ તમે મૌખિક, જો કે આ તો વિડીયોમાં તમારી પાસે કાયમ હાજર રહેવાનું જ છે, બરાબર, પણ આ રીતે સોલ્યુશન કરો એટલે ફટકે સોલ્યુશન, અને આ એક બે ગણતરી બતાડો એટલે પરીક્ષક જો ગણતરી જોવાનો જ છે, માર્ક્સ આના જ છે। ઘણા સારા પરીક્ષકો જે છે લગભગ ગણતરી કરી હોય કે ન કરી હોય આના ઉપરથી પૂરા માર્ક્સ આપી દેતા હોય, પણ જ્યારે તમારું પેપર 95-96 માર્ક ઉપર જતું હોય ત્યારે આ બધી બાબતો તમારી પાસે માંગવામાં આવે, તો તમારે અમુક ગણતરી બતાડવી પડે। ચાલો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થયો, છતાં જુઓ દાખલામાં તમને હેરાન કરવા એક વધારાની માહિતી આપીશ। દાખલામાં હું કીધું, માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 છે। હવે ખોટ તો કોઈ દીપાકા સર્વેયમ બતાડવાની જ ન હોય, અને બીજું બરાબર આપણે જે બનાવીએ છીએ શરૂનું પાકું સરવૈયું છે, અને માલ મિલકત નિકાલ ખાતું તો વિસર્જન વખતે અંતે હોય, એટલે એક પણ રીતે એ માહિતી નિયમ મુજબ તે અને સમજણ મુજબ તે કઈ રીતે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ પાકા સરવૈયામાં બતાડવાની હોતી નથી। માહિતી એટલે આપી છે કે કોઈ જો એ માહિતી આમાં બતાવી દે તો એની ભૂલ પડે,
बाकी जो बन्ने साइडे 150,000 थी भाकु सर्वेयु कम्प्लीट थई गयो। तमे अहींया आ वीडियो अटकावी पहला पाकू सर्वेयु ने एनी नीचे हेडिंग जरूरी गणतरी एम करीना गणतरी लखी लेजो। હવે વિદ્યાર્થી મિત્રો એની પછીનો પ્રશ્ન એમાં તો એમ કીધું છે કે પ્રશ્ન નંબર 6 ની રકમ અને શરૂના પાકા સરવૈયા પરથી માલ મિલકત એવો વિચિત્ર પ્રશ્ન ન પૂછે કે પહેલા આ દાખલો ગણો ને એની ઉપરથી આવી રીતનો દાખલો ગણો। એટલે હવે એનો 8મો પ્રશ્ન મેં એવું જોયું છે કે સરકારે જે આની પછી સુધારા કરીને ચોપડી બહાર પાડી ને એમાં કઈ આ ક્રમમાં લોચો છે એટલે તે તમને હું હજી એકવાર કહું। પાના નંબર 311 ઉપરનો આપેલો દાખલો છે બરાબર 311 માં પાના ઉપર સૌથી પહેલા જે છે કોઈ આ દાખલો હવે એની પછીનો આપણે નથી ગણવાનો એ જરૂર નથી। એની પછી 8મા નંબર ઉપર જે પ્રશ્ન આપ્યો હું પ્રશ્ન વાંચું છું ને હું ભણાવું છું કે વિસર્જન વખતે કુલ મિલકતો 2,00,000 છે જે પૈકી ચાલુ મિલકતો 40% છે 10,000 રોકડ સહિત સ્થિર મિલકતના 120% રકમ ઉપજી ચાલુ મિલકતની 80% ઉપજ મળી જરૂરી આમનોન લખો। આમનોન લખવા વાળો પ્રશ્ન છે પણ એના માટે પહેલા આપણે ગણતરી કરવી પડશે અને આજ દાખલો બીજી રીતે પૂછ્યો છે હમણાં જે આપણે ભણવાનો છે ને અત્યારે ઈ ઘણી બધી રીતે પૂછી શકાય એવો દાખલો છે। હવે જે દાખલો આ ભણવાનો છે ને એ પણ ખૂબ મહત્વનો એના માટે પહેલા વિદ્યાર્થી મિત્રો ગણતરીમાં ધ્યાન આપજો। વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2,00,000 છે કુલ મિલકતો કેટલી આપી છે આપણને 2,00,000 જેમાં ચાલુ મિલકતો 40% છે તો આને આપણે ભાગ પાડીએ બરાબર એમાં આપણને માહિતી આપી છે કે 40% કેવી મિલકતો છે ચાલુ મિલકતો છે તો 2,00,000 ના 40% કરો 80,000 થશે કુલ મિલકત 2,00,000 40% ચાલુ મિલકત તો સ્વાભાવિક છે કે 40% પછી કેટલા ટકા બાકી રહે 60% આ 60% છે ઈ બિન ચાલુ એટલે કે સ્થિર મિલકત કાયમી મિલકત 60% થશે તો 2,00,000 ના 60% કરો 1,20,000 થશે। ફરી વાર કુલ મિલકત 2,00,000 છે ચાલુ મિલકત 40% 80,000 છે તો 2,00,000 માંથી 80,000 કાઢો તો બાકીની સ્થિર મિલકત કેટલી છે 1,20,000 પછી કૌંસ વાંચો 10,000 રોકડ સહિત 40% ચાલુ મિલકત છે એમાં રોકડા કેટલા રૂપિયા છે 10,000 10,000 ની રોકડ નામની મિલકત તમે બાદ કરી નાખો તો રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકત આપણને કેટલી મળશે
70,000 કે ભાઈ ચાલુ મિલકત 40% છે, કાઉન્સ કરીને એમ કીધું 10% રોકડ સહિત, તો સહિત 80,000 છે, તો રોકડા કાઢી લ્યો તો મિલકત કેટલી આવશે? 70,000 આવશે. બરાબર. તો આનો મતલબ એમ થયો કે પેઢીનું વિસર્જન થાય છે, તો પેઢી પાસે સ્થિર મિલકત 1,20,000 છે, ચાલુ મિલકત 80,000 છે, એમાં રોકડા 10,000 છે, રોકડા સિવાયની અન્ય ચાલુ મિલકત 70,000 છે. બરાબર. આ પેઢીની જે મિલકતોની માહિતી આપી હતી એની આપણે ગણતરી કરી. હવે વાંચો, સ્થિર મિલકતના 120% રકમ ઉપજી અને ચાલુ મિલકતમાં કેટલા ટકા રકમ ઉપજી? 80%. તો 1,20,000 સ્થિર મિલકત, એમાં 120% ઉપજ થઈ. તમારે વિસર્જન વખતે મિલકતો વેચી દેવાની હોય, તમે વેચી દીધી, તો કેટલા ટકા ઉપજ થઈ? 120%. તો તમે હિસાબ કરો, 1,20,000 ના 120% 1,44,000 થશે. કેલ્ક્યુલેટરમાં હિસાબ કરજો. આમાં 80% ઉપજ થઈ. ચાલુ મિલકતોનું તમે વેચાણ કર્યું, જો રોકડા તો વેચવાનાનું હોય, રોકડા સિવાયની મિલકત કેટલી છે? 70,000, એના 80% કરો તો કેટલા થશે? 56,000 રોકડ ઉપજી. આમાં 70,000 વેચ્યું, 70,000 ની મિલકતો વેચી, તો 56,000 ઉપજ્યા. આમાં 120% લેખે કેટલી રોકડ ઉપજી? 1,40,000 ની રોકડ ઉપજી. આનો મતલબ કુલ ઉપજ આપણને કેટલી મળી? 56,000 ચાલુ મિલકતના રોકડા મળ્યા અને 1,44,000 સ્થિર મિલકતના મળ્યા. કુલ આપણને મળ્યા વિદ્યાર્થી મિત્રો 2,00,000 રૂપિયા. હવે આ ગણતરી થઈ. હવે પૂછ્યો છે પ્રશ્ન આમનો લખો. તો અહીંયા ધ્યાન આપો, આપણે આજે રકમ સહિત વિસર્જનની પહેલી વાર આમનો લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. રકમ સહિત આજે પહેલી વાર આપણે લખીએ છીએ. સૌથી પહેલા મેં તમને શીખવાડેલું છે નમૂનાની આમદનમાં કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય. તો હવે અહીંયા ધ્યાન આપજો, 70,000 રોકડ સિવાયની ચાલુ મિલકત અને 1,20,000 સ્થિર મિલકત, એના ખાતા બંધ કરી એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ. લખો પહેલી આમનોન, અત્યારે રકમાં કે માં લખી લેજો, પછી દોરીને વ્યવસ્થિત લખી નાખજો. લખો મિલકતોની ઉધાર બાકી હોય ને જમા કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીએ. જો નમૂનાની આમનોન બાકી ન કરી હોય તો હવે કરી નાખજો, નહીતર આ પ્રકરણમાં મુશ્કેલી રહેશે. બરાબર. ચાલો પહેલા તો મિલકતોના ખાતા બંધ કરીએ. લખો પહેલી આમનોન, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, તે સ્થિર મિલકતો ખાતે જમા 1,20,000, તે ચાલુ મિલકતો ખાતે જમા 90,000, બાબત છે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. બીજી આમનો, હવે જો પેલા તો મિલકતોના ખાતા બંધ કરવાના હોય, પછી મિલકતોનું વેચાણ કરવાનું હોય અને એના જે પૈસા આવે એની એન્ટ્રી કરવાની હોય, તો 56 અને 1,44 કુલ કેટલી રોકડ આવી? 2,00,000 રૂપિયા રોકડા આવ્યા. તો મિલકતોનું વેચાણ કરતા રોકડ મળી એની એન્ટ્રી કરીએ. લખો આમનોન બીજી,
રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 2 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ. બાબત છે મિલકતનો નિકાલ કરતા ઉપજ મળી તેના. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના બધા દાખલા મોસ્ટ આઈએમપી છે, હજી પૂરું નથી થયું. સાંભળો, અહીંયા હું 2-4 સેકન્ડ અટકું છું જેથી તમે આ ગણતરી લખી શકો વિડીયો પોઝ કરીને, બરાબર. હવે સાંભળો, આ જ દાખલો બીજી કઈ રીતે પૂછી શકાય 3 માર્ક્સમાં, બીજી રીતે. તો પાના નંબર 311 ઉપર 5મો પ્રશ્ન છે, બરાબર. એમાં 5મા પ્રશ્નમાં 3જો પ્રશ્ન. જો એ બધા અલગ અલગ દાખલા જ છે. આજે આપણે 3-3 માર્ક્સમાં પૂછી શકાય એવા 2 દાખલા સોલ્વ કર્યા ને હવે 3જો દાખલો સોલ્વ કરીએ છીએ. તો જુઓ, પાના નંબર 311 5માનો 3જો પ્રશ્ન. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી 40% ચાલુ મિલકતો છે 10,000 રોકડ સહિત. ચોપડા મૂલ્યની ઉપજ થઈ, અંડરલાઈન કરો અથવા ચોરસ બોક્સ બનાવો, ચોપડા મૂલ્યની ઉપજ થઈ. જો તમારે તો આ ગણતરી ફરીવાર બતાવવી પડે હો, કેમ કે આ દાખલો કા ઓલો હમણાં ગણ્યો એ પૂછે, નહીતર આ પૂછે. હમણાં ભણાયું જ છે, છતાં ફરીવાર. કુલ મિલકત 2 લાખ, 40% ચાલુ મિલકત મતલબ 80,000 ચાલુ મિલકત, 10,000 રોકડા કાઢી લ્યો તો રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકત કેટલી? 70,000. સ્વાભાવિક છે, 40% ચાલુ મિલકત તો 60% કેવી થશે? સ્થિર મિલકત, બરાબર. તો 1,20,000 ની સ્થિર મિલકત થઈ. હવે આપણને શું કીધું છે? ચોપડા મૂલ્યની ઉપજ થઈ. તો ચોપડા મૂલ્ય એટલે કે ઉપજ કેટલી થશે? તો બહુ સહેલું છે, ગણતરી ટૂંકી છે. ચોપડે જે મૂલ્ય છે ને એ જ ઉપજ્યું, મિલકતોનું જે મૂલ્ય છે ચોપડે, બરાબર. તો ચોપડા મૂલ્યની આપણે ગણતરી કરીએ ઉપજની. તો જુઓ, ચોપડે રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકતો કેટલી છે? 70,000. અને સ્થિર મિલકતો કેટલી છે? 1,20,000. જેટલા ચોપડે છે ને એટલા જ ઉપજ્યા, વધુ નહીં ઓછાય નહીં. તો ઉપજ્યા કેટલા? 1,90,000. જો આનો આ દાખલો આ રીતે પૂછી શકાય. હમણાં લખી ઈ જ બે આમનો લખો, બરાબર. આ દાખલા માટે આ 5માના 3જા પ્રશ્નનો જવાબ છે. હવે હું પહેલો, બીજો અને પછી 4થા પ્રશ્નથી બાકી રહેશે, બરાબર. આ જુઓ, એક જ તમને એ કરે એટલે લીધો, તમને ખ્યાલ આવે કે એક જ પ્રશ્ન ગણતરીમાં ફેરફાર. ગણતરી ઓછી કરી નાખી, સહેલું કરી નાખ્યું કે ચોપડા મૂલ્યનું ઉપજ થયું. ચાલો લખો પહેલી આમનોન. પહેલા તો મિલકતોના ખાતા બંધ કરવા પડે ભાઈ, જરૂરી આમનોન કીધી છે. જરૂરી આમનોનમાં 2 બાબત આવે. પહેલા મિલકતોના ખાતા બંધ કરો ને પછી એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ. લખો આમનોન, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. સ્થિર મિલકતો ખાતે જમા 1,20,000. તે ચાલુ મિલકતો ખાતે જમા 70,000. બાબત છે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. છેલ્લી આમનોન, બીજી આમનોન.
ચોપડા મૂલ્ય 1,90,000 ઉપજ્યું, લખો મિલકતોની ઉપજ મળે એની આમ નોન, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 1,90,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,90,000, બાબત છે મિલકતોની ઉપજ મળી તેના. જો આજના લેક્ચરમાં મેં આમાં ગણતરી જ શીખવાડીશો, આમનો નમૂનાની તમે બે વખત ભણી ગયા, રિવિઝન લેક્ચરમાં હમણાંય ભણી ગયા અને આપણે શરૂઆતમાં આ વસ્તુ ભણેલા છીએ, બરાબર. એટલે આજે તો એમાં ખાલી આમનોનમાં આંકડા મૂકતા જ શીખ્યા છીએ, બાકી વિસર્જન વખતે મેં શીખવાડેલું છે કે પહેલા ખાતા બંધ કરવા પડે અને પછી એનો નિકાલ કરવો પડે, તો એ જ બે આમનોન લખી છે. અને તમે જુઓ બહુ સરસ વસ્તુ છે, એકનો એક દાખલો બે રીતે કઈ રીતે પૂછી શકાય એ પણ આપણને આના ઉપરથી ખ્યાલ આવે. ઓકે, ચાલો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગણતરી સહિત આ આમનોન બોર્ડના પેપરમાં પૂછાય તો બતાવવાની રહેશે. આજનો આખો લેક્ચર ખૂબ અગત્યનો અને આઈએમપી વાળા દાખલાનો છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.